वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी बोलो श्री हरि कृष्ण महाराजनी जय बोलो श्री घनश्याम महाराजनी जय कथा सांभळनारा बधा भक्तोने खूब प्रेम थी जय श्री स्वामी नारायण आजना आ पवित्र दिवसे महामुक्त सद्गुरु आधारानंद स्वामी कृत हरिचरितामृत सागर ग्रंथना तृतीय पूर्णो प्रारंभ थशे। आपणे बीजापुरमां भगवान श्रीहरिना वनविचरणना चरित्रोनी कथा सांभळी। सद्गुरु आधारानंद स्वामीए आ सागर सागरमां जेम पूर होय पूरमां जेम पछी तरंगो उठता होय एवी रीते एक सागरनी कल्पना करी। महाराजना चरित्र तो सागर समान छे। हरि अनादि हरि कथा अनंता भगवान जेम अनंत छे एम भगवानना चरित्रों पण अनंत छे। हरिचरितामृत सागरमां ज स्वामीए लख्युं छे भगवान श्रीहरिना एक दिवसना चरित्रों पण जो कहेवामां आवे तो एनो पण पार लई शकाय एम नथी। तो प्रभु आ पृथ्वी पर जेटला वर्षो दिवसो महिनाओ रह्या એ બધા ચરિત્રો લખવા એ કોઈની કલ્પના કે શક્તિની બહારની વસ્તુ છે। સમુદ્રનો કદાચ અંત લઈ શકાય, પૃથ્વીના રજકણ કદાચ ગણી શકાય, આકાશના તારા કદાચ ગણી શકાય, પરંતુ ભગવાનના ચરિત્રો અપાર છે। એટલા માટે તમને તો કદાચ કથા સાંભળો છો ખ્યાલ જ હશે, ઘણી વાર એવા ચરિત્રો છે કે મહારાજ એક સાથે ત્રણ જગ્યાએ હોય, એક સાથે બે જગ્યાએ હોય, પાછા એકલા નહીં। મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, દાદા ખાચર, પર્વતભાઈ, જેમ કે પીપલાણા ગામમાં અને આખા ગામમાં એક સાથે મહારાજે સમયાઓ કર્યા, ઉત્સવો કર્યા, બંને ગામમાં સંતોની હાજરી, બંને ગામમાં હરિભક્તોની હાજરી। હવે જે આવી રીતે ચરિત્રો કરી શકે એના ચરિત્રો લખી શકો, એવા તો કંઈક ચરિત્રો છે। જીવોના કલ્યાણ માટે મહારાજે આવી તો અનેક લીલાઓ કરી છે। હું ઘણી વાર કથામાં કહું છું, આજે પણ કહી દઉં કે મહારાજના ચરિત્ર એ જ જીવને ભગવાનમાં હેત વધે એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ છે। ભગવાનના ચરિત્ર જેમ જેમ જીવ સાંભળતો જાય એમ એને ભગવાનમાં હેત વધતું જાય। તો આવો સદગુરુ આધારાનંદ સ્વામીના ચરણોમાં આપણે વંદન કરીએ। આપણા આદિ ગુરુ છે, આપણી ગુરુ પરંપરામાં મુક્તાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય, પ્રથમ શિષ્ય એ આધારાનંદ સ્વામી છે। આવા સદગુરુના ચરણોમાં આપણે વંદન કરીએ, જેમની કૃપાથી આ ગ્રંથ
મહારાજના આટલા દિવ્ય ચરિત્રો આપણને મળ્યા. સ્વામીના ચરણોમાં વંદન કરી આપણા પિયુડા બાલુડા ઘનશ્યામ મહારાજના પવિત્ર ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરી પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન કરી આ કથાને સાંભળનારા જેટલા ભક્તો અહીંયા સામે બેઠા છે, દૂર બેઠા છે, કારણ કે કથામાં વક્તાનો જેટલો મહિમા છે એટલો સામે શ્રોતાનો મહિમા છે. શ્રોતા ન હોય તો વક્તા પણ કોની આગળ કથા કરે ને. એટલે તમે પણ ભાગ્યશાળી છો, આ કથાનું તમે પણ એક અંગ છો, વન પાર્ટ ઓફ કથા. તો તમે બધા ભક્તો કથા શ્રવણ કરો છો, આજે મહારાજના ચરણોમાં આધારાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરી આવો આપણે ત્રીજા પૂરના પ્રથમ તરંગનો પ્રારંભ કરીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. હમિંગ લાગે થોડું ખાલી. શ્રી હરિ મહારાજ કેવું ચરિત્ર પરમ અનૂપ, લોજપુર સે કહત તેહી અરે મહાપરમ રસરૂપ. શ્રી હરિ મહારાજ કેવું ચરિત્ર પરમ અનૂપ. શ્રી હરિ શ્રીજી મહારાજના જે શ્રેષ્ઠ અને અનુપમ ચરિત્ર લોજપુરથી શરૂ થાય છે તે હવે ત્રીજાપુરની પૂરમાં શરૂ કરીએ છીએ. જે ચરિત્રો મહાન છે, શ્રેષ્ઠ છે અને રસરૂપ છે. ભગવાનના ચરિત્રો મહાન છે, જગતના જીવોની કથા સાંભળીને વ્યથા થાય, આપણને બળતરા થવા લાગે. જ્યારે ભગવાનની કથા એવી છે સાંભળતાની સાથે આપણી વ્યથા દૂર થાય છે. કેવો આનંદ આવે છે હસમુખભાઈ, રહી જવાનું મન થાય છે ને. મહાન છે, શ્રેષ્ઠ છે અને પાછા કેવા છે, રસરૂપ છે. કેવા છે? રસરૂપ. ભાગવતના મર્મગ્ન સંતોએ ખૂબ સરસ વાત કરી, મને આ સંતોની વાત એટલી બધી ગમે. પીબત ભાગવતમ રસમાલયમ, એવું સરસ શાસ્ત્રોમાં લખવામાં આવ્યું. ભગવાનની કથા એ રસ છે, એટલે આપણે શું કે કથા રસામૃત કહીએ ને. કથા એ ભોજન નથી, કથા એ રસ છે. રસમાં ને ભોજનમાં ફેર દાદા. જુઓ, શેરડી હોય અને શેરડીનો રસ હોય, સાંભળજો આસિદ ભગત, શેરડી હોય શેરડીનો રસ હોય. શેરડીમાં પણ મીઠાશ છે, શેરડીના રસમાં પણ મીઠાશ છે. મીઠાશ બંનેમાં છે, પણ બંનેની મીઠાશ લેવામાં તફાવત છે. શેરડીની મીઠાશ લેવી હોય તો દાંત જોઈએ, અને શેરડીના રસની મીઠાશ લેવી હોય તો દાદા દાદા જીભ તો બધાને હોય ને. જન્મથી મરણ સુધી ભગવાને જીભ બધાને આપી જ છે ફરજિયાત. દાંત લઈ લે છે, દાંતની જરૂર ન પડે. જેને દાંત હોય ન હોય, ચોખ્ઠાવાળા હોય, નાનો બાળક હોય, કોઈના દાંત પડી ગયા હોય, ટૂંકમાં શેરડીની મીઠાશ સાપેક્ષ છે. મજબૂત દાંત જોઈએ જોઈએ ને, પણ શેરડીના રસની મીઠાશ હરીશભાઈ, આમ સરસ મજાનો ઉનાળામાં જો ઠંડો ગ્લાસ ભરીને આપી દીધો ને, બરફ નાખીને થોડું મીઠું નાખીને, શેરડીની મીઠાશ માણવા માટે સમય જોઈએ તમારી પાસે. કેમ? ફોલવા પડે છોતા, થોડું મોઢું છોલાય, થોડો સમય જોઈએ, થોડી ધીરજ જોઈએ. બહુ ઉતાવળિયો માણસ હોય અને જો શેરડી હાથમાં આવી જાય ને તો એક બે દાંતે જોડે બહાર નીકળી જાય, એમાં ધીરજ જોઈએ. શેરડીના સાઠામાં મીઠાશ છે, કેવું સરસ. એટલા માટે તો મીરાબાઈએ લખ્યું ને, એ બોલમાં 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 રે રાધા કૃષ્ણ, વિના રે બીજું બોલમાં, એ સાકર શેલડીનો
સ્વાદત જીને સાકર શેરડીનો, સ્વાદત જીને કડવો લીમડો તું ઘોળ મારે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. આ શેરડીનો રસ, આ સાકરનો રસ છોડી અને કડવો લીમડો તું ઘોળમાં, ભાઈ શેરડીના સાઠાની મીઠાશ માણવી હોય તો દાંત જોઈએ, દાંત હોય પછી સમય જોઈએ. તમારે એક જગ્યાએ બેસી ધીરજ રાખી, ધીરે ધીરે ફોલી અને પછી તમારી એક્સરસાઇઝ થાય, સમય જાય, ધીરજની પરીક્ષા થાય, પછી મીઠાશ લઈ શકો. જ્યારે શેરડીનો ગ્લાસ, રસનો ગ્લાસ ભર્યો હોય, ચાલુ ગાડીએ પીવાય કે નહીં? કોઈ એમાં ધીરજની જરૂર ખરી? હાથમાં આવ્યો એટલે ગમે એટલો ઉતાવળથી પી જાવ તો એ કંઈ દાંત બાત નીકળે ખરો? બાર મોઢું છોલાય ખરું? બીજે દિવસે આવી જાય ખરું મોઢું? ન આવે. ભગવાનના ચરિત્ર એ ભોજન નથી, ભગવાનના ચરિત્ર એ રસ છે. એટલા માટે રસ છે, શાસ્ત્રમાં ઉપમા એટલા માટે આપી, જેમ રસ છે એ માંદો માણસ પણ લઈ શકે, અસમર્થ માણસ પણ લઈ શકે. શેરડી જમવા માટે દાંત જોઈએ, યુવાની જોઈએ, શક્તિ જોઈએ, ધીરજ જોઈએ. રસ બાળક પણ પી શકે, સાજો પણ પી શકે, દાંત વિનાનો પણ પી શકે, માંદો પણ પી શકે, એમ ભગવાનના ચરિત્ર છે એ માંદા માણસ માટે પણ. અરે બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો માટે પણ. પરિનિષ્ઠિતો પિને ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગ્રહિત ચેતા ઇવરાજરસે આખ્યાનમ યદધેતવાન. ભગવાનના ચરિત્રો, બ્રહ્મનિષ્ઠ પરમ ભાગવત સ્થિતિને પામેલા સુખદેવજી જેવા મહાપુરુષોએ પણ પાગલ બનીને ગાયા, કેમ? એનું કારણ છે ભગવાનના ચરિત્ર રસરૂપ છે. માંદા માણસ માટે પણ અને મહાન માણસ માટે પણ, અસમર્થ માટે પણ અને સમર્થ માટે પણ, જેમ રસ એ બધાને આનંદ આપનારો છે, સમજો છો ને તમે? એટલે ભગવાનના ચરિત્ર રસરૂપ છે, સરસ છે. આ ત્રીજું પુર છે, તેના તરંગ 66 છે. તેમાં શ્રીહરિ ગઢપુર પધાર્યા ત્યાં સુધીના ચરિત્ર હવે કહું છું, જેનાથી શ્રીહરિના ચરણોમાં હેત વધે. વાત તો સાચી ને, આવા ચરિત્રો આપણે દરરોજ સાંભળીએ છીએ. જુઓ, અમે આવ્યા ને ત્યારે એમ લાગતું હતું એક જ ભગત કથામાં, કારણ કે ભીખુદાદા બહાર હતા ત્યારે, ખબર ને દાદા? પણ પછી તો બે, ને પછી તો હરીશભાઈ ઇન્ડિયા હતા એ આવી ગયા, ત્રણ, પછી તો આશિત ભગત, ચાર, એ ત્યારે ઇન્ડિયા હતા ને તમે, ચાર, અને અમારા અસ્મુભત આવી ગયા, પાંચ લો. કારણ કે રસ છે. અને વાત સાચી, હા, ભગવાનની મૂર્તિમાં જે આનંદ છે એ જ આનંદ ભગવાનના ચરિત્રોમાં છે. પણ આ ચરિત્ર એ રસ છે. મૂર્તિનો આનંદ લેવો હોય તો ધ્યાન કરવું પડે, પલાઠી વાળવી પડે, મનને પકડવું પડે. આમાં મનને પકડવાની વાત જ નથી, ઓટોમેટિક સ્થિર થઈ જાય. આમાં તમારે પલાઠી વાળવાની જરૂર નથી, તમે સોફા પર બેઠા બેઠા, ખુરચી પર બેઠા બેઠા પણ સાંભળી શકો. ટૂંકમાં ભગવાનના ચરિત્ર એ ભગવાનની મૂર્તિમાં હેત વધારે છે, ભગવાનના ચરિત્ર એ ભગવાનનો મહિમા પણ વધારે છે, કારણ કે ચરિત્રો સાંભળીએ, ભગવાનનું ઐશ્વર્ય સાંભળીએ એટલે મહિમા વધે, અને ભગવાનના ચરિત્ર એ પ્રેરણા પણ આપે છે. નીલકંઠવર્ણીના ચરિત્ર આપણે સાંભળ્યા, આપણને પણ એમ થાય. આપણે આ મહારાજની વનવિચરણની કથા ખૂબ કરી તો ઘનશ્યામ દાદાએ તો ખાલી રોટલીનું દૂધ ચાલુ કરી દીધું, ક્યારેક ક્યારેક હલવો લઈ લે પછી અઠવાડિયાનો જોડે. ના ના દાદા, વાત સાચી, એ તો સંતોની આજ્ઞા હોય. આજે નીલકંઠ સ્વામીનો જન્મદિવસ હતો, સંતોની આજ્ઞા હોય, સંતોનો પ્રેમ હોય, વાત જુદી. પણ કહેવાનું આપણને એમ થાય, તમને જેમ થાય સંતોને પણ થાય કે હવે ઓછું જમવું છે, નથી જમવું હમણાં, પછી સંતો આગ્રહ કરે, ક્યારેક જમાડી દે, વસ્તુ જુદી છે. મહારાજના ચરિત્ર પ્રેરણા પણ આપે છે. નીલકંઠવર્ણીની તપશ્ચર્યાની કથા સાંભળી આપણને પણ એમ થાય કે આપણે પણ મહારાજને રાજી કરવા તપ કરવું છે, થાય ને? ગુરુજીના જીવનની કોઈક એવી તપની કથા સાંભળીએ તો આપણને બળ મળે કે આપણે તપ કરીએ. મોટા પુરુષને ભગવાનનું ભજન કરતા જોઈ આપણને પણ મનમાં એમ થાય કે આપણે પણ મહારાજનું ભજન કરીએ.
શ્રીહરિ જન્મ પછી 19 વર્ષના થયા ત્યારે તીર્થોની યાત્રા કરતા કરતા લોજપુર ગામમાં આવ્યા. તે ચરિત્રો મહાન છે. સોચરિત્ર અનુપ મહા બરનું કરે મન પ્રેત, હરે કૃષ્ણ મહારાજ કે મહા અલોક કરે. સોચરિત્ર અનુપ મહા બરનું કરે મન પ્રેત, હરે કૃષ્ણ મહારાજ કે મહા અલોક કરે. બ્રહ્મા ભવ સુરસ શેષ તિનકુ અગમ હે હરિચરિત્ર. સોરી, રાગ બદલી ગયો. હા, બ્રહ્મા ભવ સુર શેષ. બ્રહ્મા ભવ સુર શેષ તિનકુ અગમ હે હરિચરિત્ર, ઓરન જાને લેસ જાને જો જાનવત તેહિ, ઓરન જાને લેસ જાને જો જનવત તેહિ. ભગવાનના ચરિત્ર કેવા છે એનો મહિમા સ્વામી કહે છે. ભગવાનના ચરિત્ર મહાન છે, ભગવાનના ચરિત્ર અનુપમ છે. મનમાં પ્રેમ રાખીને ચરિત્રનું હું વર્ણન કરું છું, કારણ કે હરિકૃષ્ણ મહારાજની રીત મહાન અલૌકિક છે. પાછા એ ચરિત્ર કેવા છે? બ્રહ્મા ભવ સુર શેષ તિનકુ અગમ હે હરિ ચરિત્ર. બ્રહ્મા, શિવ, દેવો અને શેષ માટે પણ ભગવાન શ્રીહરિના ચરિત્ર અગમ્ય છે, એટલે કે ન સમજી શકાય એવા છે. બુદ્ધિથી આ ચરિત્ર સાંભળે એની શક્તિની વાત નથી, બુદ્ધિથી આ ચરિત્ર જાણી શકાય એવા નથી. આ તો પ્રેમથી અને મહિમાથી ચરિત્રનું શ્રવણ કરે એને જ આ ચરિત્ર સમજાય છે, એને જ આ ચરિત્રોમાં ભાવ થાય છે. તો બીજા કોઈથી તો ક્યાંથી સમજી શકાય? હા, જેને શ્રીહરિ સમજણ આપે છે તે સમજી શકે છે. ભગવાનની કૃપાથી, ભગવાનના ચરણમાં જેને પ્રેમ મળ્યો છે એ જ ભગવાનના ચરિત્રોને સમજી શકે છે, એ ચરિત્રોને સાંભળી શકે છે અને એ ચરિત્રોમાં જોડાઈ શકે છે. આપણા શાસ્ત્રોમાં એટલું અદ્ભુત લખ્યું છે, મેં કહ્યું ને, બસ ભગવાનના ચરિત્રો ગાયા જ કરીએ, ગાયા જ કરીએ, ગાયા જ કરીએ. આ હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ ખૂબ સરસ આગળ લખ્યું છે, આગળ આવશે, આજે બે પંક્તિ બોલું છું. સ્વાન સમ જન જગમાહી જે હા. સ્વાન એટલે શું થાય? સ્વાન સમ જન જગમાહી જે હા, શ્રી હરિ ચરિત્ર ખીર સમ તે હા, શ્રવણ હી કરી કે ઉલટ હી તે હું, શ્રવણ હી કરી કે ઉલટ હી તે હું, સ્વાન કે જાતે જાનનો એ હો, સ્વાન કે જાતે જાનનો એ હો. આધારાનંદ સ્વામી એમ લખે છે, ભગવાનના ચરિત્રે ખીર સમાન છે. અને જગતના તુચ્છ અને પામર જીવ જેના ઉપર ભગવાનની કૃપા નથી એ જીવો કેવા છે? સ્વાન સમાન. સ્વાનનું શુદ્ધ ગુજરાતી હું બોલતો નથી, જે સમજતા હોય સમજી લેજો, સ્વામીના શબ્દમાં કહું છું એટલે કંઈ દુઃખ લાગે તો સ્વામીને ફરિયાદ કરજો. સ્વાન સમ જન જગમાહી જે હા. આ ઉપમા આપણા કેટલા શાસ્ત્રોમાં, અનેક શાસ્ત્રોમાં, નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ જ વાત ભક્ત ચિંતામણીમાં લખી. ખરને જેમ સાકર શત્રુ પય પાક કુકુર કેમ જરે, ગીંગાને જેમ ગોળ નવ ગમે ઘેમી સરે થે કેટ મરે, એવા અભાગે જેવને અર્થે આ કથા નથી, એવા અભાગે જીવને
અર્થે આ કથા નથી, હરિજનના હિત અર્થે હરિચરિત્ર કહે સુકથી. કથા અનુપમ છે અતિ, શુભમતિ જન સાંભળશે. શુભ એટલે પવિત્ર, શુભ એટલે જેના ઉપર મહારાજની કૃપા છે, એવી પવિત્ર બુદ્ધિ જેની છે એ જ આ કથા ભગવાનની સાંભળી શકશે, એ આ કથાને સમજી શકશે, એ આ કથા સાંભળ્યા પછી ભગવાનમાં જોડાઈ શકશે. આ કથા સાંભળનારા જેટલા ભક્તો છે ને, એ ગમે ત્યાં બેઠા છે, કોઈ લાઈવમાં સાંભળે છે, કોઈ સામે બેસીને સાંભળે છે, કોઈ ઓનલાઈન પાછળથી યુટ્યુબમાં સાંભળે છે, પણ એ બધા ઉપર ભગવાનની કૃપા છે. કથા અનુપમ છે અતિ, શુભમતે જન સાંભળશે. અભાગે નર અવગુણ લયે, વણબાળે બળે મારશે. ખરને જેમ સાકર આપો, ખર એટલે શુદ્ધ ગુજરાતી તમે કરતા જજો, હું સ્વામીના શબ્દો પ્રસાદીના બોલું છું, ન સમજાય. અમુક શબ્દો એવા છે ને કે તમે કોઈને કોને પ્રસાદીના શબ્દો, તેને દુઃખ ન લાગે. ખરનું દેશી ગુજરાતી તમે સમજો ને, હા બસ આપણે બહુ ચોખવટ નથી કરવી. ખરને તમે સાકર આપો, એ પચાવી ન શકે. કુકુરને તમે ખીર આપો, પૈપાક એટલે ખીર, એની હોજરી એવી નથી ખીર પચાવી શકે. ગીંગાને ગોળ નાખો, એને ન ભાવે. અને કીડાને, વિષ્ટાના કીડાને મિશ્રી આપો તો એ મરી જાય. બસ એવી રીતે અભાગી જીવ એ ભગવાનની કથા નથી સમજી શકતો. ભગવાનની કથાનો એટલો મોટો મહિમા છે, એટલો મોટો. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જંગલના પ્રાણીમાં એક પ્રાણી એવું છે, હાથથી જંગલમાં આગ લાગે, જે આગને ખાસ કરીને દાવાનળ કહેવામાં આવે, લાકડાઓ ઘસાય, લાકડાઓના ઘર્ષણથી જંગલમાં એવી આગ લાગે, જે આગ એવી ફેલાય એવી ફેલાય, હજારો લાખોના લાખો પંખીઓ પશુઓ એમાં હોમાઈ જાય. કારણ કે લાકડા જ હોય, એને સળગતા વાર લાગે નહીં, ચારે બાજુ પવન ફૂંકાતો હોય, ત્યાં ઠારવા પણ કોણ જાય. અને આવી આગ ઓસ્ટ્રેલિયામાં દર અઠવાડિયે લાગે છે, અત્યારે કિલોમીટરોના જંગલો સળગી જાય છે. એ અમેરિકા કેલિફોર્નિયા બાજુ પણ આવી આગ પુષ્કળ લાગે, તમે જાણો છો. આ આગ જ્યારે લાગે ત્યારે બધા પ્રાણીઓ ફસાય, પણ એક પ્રાણી હાથી લગભગ બચી જાય. કારણ, હાથીને ખબર છે જંગલમાં આગ લાગે ને ત્યારે હાથી શું કરે, નજીકમાં પાણી ક્યાં છે, એ પાણી જ્યાં હોય ત્યાં પાણીના ધરાની અંદર જઈને ઊભો રહી જાય. હવે જંગલમાં ગમે એટલી આગ લાગે, પણ એ આગ પાણી સુધી પહોંચે ખરી, પહોંચે ખરી, ક્યારેય પહોંચે નહીં. બસ એમાં જગતમાં ચારે બાજુ કામની, ક્રોધની, લોભની કેવી આગ લાગે છે જોવો છો ને, કેવી આગ જ્વાળાઓ નીકળે છે. હા, જંગલની આગના તાપમાં કેટલા પ્રાણી હુમાઈ જાય, તો આ કામની આગમાં કેટલા માણસો હુમાય છે અત્યારે, કોઈ આંકડો કરી શકાય? તો કામ કરતા ક્રોધ, વગર વાકે ક્રોધ કરે. પેલા હાથિયા પડગર હતા, રાત્રે 2 વાગે ઊભા થયા, આંખો ચોળતા ચોળતા બાથરૂમ જવા માટે, કુંડળ ગામના બાથરૂમ જઈને આવતા હતા, અને રસ્તામાં પેલું ગાડું પડ્યું હશે એ દેખાણું નહીં, ઊંઘમાં હોય એટલે, ગાડા સાથે ભટકાયા અને ક્રોધ ચડ્યો. 2 પાટા માર્યા તોય ક્રોધ ઉતર્યો નહીં, ગાડાને બચકું ભર્યું તો 2 દાંત પડી ગયા, ગાડાની અંદર ચોટી ગયા. આવો ક્રોધ, બોલો વિકરાળ. કોનું બગડ્યું? પેલા બાવાજી જંગલમાં ગયા, ઘરબાર છોડી, પુત્ર પરિવાર બધું છોડી જંગલમાં જતા રહ્યા, અને એક ઝાડ નીચે બેઠા હશે, એમાં ઊભા થવા ગયા, ઝાડનું એક ડાળું માથામાં વાગ્યું, વાગતાની સાથે એવું માથું માર્યું, માથું ફાટી ગયું. બોલો શું ક્રોધ? મારે કેવું છે, કામની, ક્રોધની અને લોભની એવી આગ લાગી છે ચારે બાજુ, એમાંથી બચવા માટે, જેમ હાથથી જંગલની આગમાંથી બચવા માટે કેવો સરસ રસ્તો લે છે. અરે બળતો જળતો આત્મા,
સંત સરોવર જાય સત્સંગની લહેરમાં એ તરત ટાઢો થાય બળતો જળતો આત્મા. આ કથા સાંભળનારા હરિભક્તો જેના જેના ફોન આવે ને હું જરૂર એટલું તો પૂછું જ, ભગત કથામાં શું સાંભળ્યું, કથાનું શું મંતવ્ય યાદ રાખ્યું. હવે લગભગ બધા યાદ રાખતા થઈ ગયા. એક હરિભગત મને હમણાં 3 કે 4 દિવસ પહેલાં વાત થઈ, એણે સરસ વાત કરી. સ્વામી પહેલાં રાત્રે પથારીમાં સુવા પડું ને ઊંઘ આવે ન આવે, કલાક બે કલાક ત્રણ ચાર કલાક આમથી આમ પડખા ફરું ત્યારે માણ માણ ઊંઘ આવે. આ કથા શરૂ થઈ છે ને રોજ સાંભળવાની આદત પડી છે ને, અરે સ્વામી એવી મીઠી ઊંઘ આવી જાય છે ને, વિચારો તમે. કથા તો જગાડવાનું કામ કરે અને ઊંઘાડવાનું કામ કરે, બોલો બે કામ કથા કરે. આવી દુનિયામાં કોઈ ટેબ્લેટ ખરી દાદા? કથા તો ઊંઘાડવાનું કામ કરે અને જગતની ઊંઘમાં ઊંઘેલા માણસોને જગાડવાનું કામ પણ કરે. એટલે કહું છું આ મહારાજના ચરિત્ર ભગવાનમાં પ્રેમ પણ વધારે અને ભગવાનના ચરિત્રો પ્રેરણા પણ આપે. પ્રેરણા આપી એટલે જગાડવો, ભગવાનમાં પ્રેમ થાય એટલે ઊંઘ આવી જાય, નિરાશ થઈ જાય, શાંતિ થઈ જાય, હાસ થઈ જાય, હળવો થઈ જાય માણસ. કહેવાનું એ જંગલનો હાથી ગમે એટલી આગ લાગે પણ એક નાના પાણીના ધરામાં ઊભો રહી જાય ને, આગ એને અડી નથી શકતી, સ્પર્શી નથી શકતી. એવી રીતે આ જગતમાં ચારે બાજુ કામ ક્રોધ લોભ એની એવી જ્વાળાઓ નીકળે છે, એવી જ્વાળાઓ. માણસો શેકાય છે, માણસો મરે છે, માણસો તડફડે છે. એમાંથી બચવા માટેનો, ઉગરવા માટેનો એક જ આરો છે, રોજ કથા સાંભળો. બસ તમે નિયમ રાખો કે કથા સાંભળવી જ છે. કલાક ન સાંભળી શકો તો અડધો કલાક, અડધો કલાક ન સાંભળી શકો તો 5 મિનિટ. અરે 5 મિનિટ ન સાંભળી શકે એના માટે આપણે રસ્તો કર્યો છે ગુરુજીનો. ડેઇલી વોટ્સઅપથી 2 મિનિટનો વિડીયો મોકલીએ છીએ, 2 મિનિટનો. આશિત ભગત સાંભળો છો આજનો? સાંભળો ઘનશ્યામ દાદા, તમારે આવતો જ નથી નહીં. ભીખુ દાદા, તમે નથી સાંભળો? હમણાં તો કેવા સરસ વિડીયો આવે, ચાલુ તમે સાંભળો ખરા. હમણાં તો એટલા સરસ ચાલુ કર્યા છે પાછા, આપણા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ચાલુ થયા છે વિડીયા, જોયા ને તમે? 2 મિનિટ પણ એવી સરસ મજાની વાત હોય ને, આમ હૃદયને વિંધી નાખે. હા, નાભીમાંથી નીકળતા નાદ હોય. બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ જેને આપણે દર્શન કર્યા છે, જેને આપણે મળ્યા છે, એ મહાપુરુષ જ્યારે કોઈક વાત કરતા હોય, આપણા હૃદયથી એ વાત જ્યારે આપણે સાંભળીએ ને, તો એ 2 મિનિટની વાત એટલી જ અસર કરે. હા, કહેવાનું તમારો એક પણ દિવસ એવો ન જવા દો કે તમારા કાને ભગવાનની અને સંતની વાણી ન પડી હોય. કેટલી સરસ વાત! આપણા સંતો દ્રષ્ટાંત આપતા, પેલો નાનો એવો નોળિયો, એ સર્પ સાથે લડે, કાતિલ ઝેર હોય, કોમળ અને નાનો એ નોળિયો સર્પ સાથે લડતા લડતા જ્યારે થાકે, સર્પનું ઝેર એને ચડે, મરવાની અણી આવી જાય ત્યારે ભાગે, અને નોળવેલ એને ખબર હોય એ સૂંઘીને પાછો આવે, તાજો થઈને પાછો લડે. આમ કરતા કરતા નાનો હોવા છતાં, નબળો હોવા છતાં, પેલા કાતિલ ઝેરવાળા કાળા નાગને પણ મારી શકે, એની સાથે લડી શકે, એની સામે ટકી શકે, એમાં માયા છે ને કાળા નાગ જેવી છે. કાળા નાગ કરતા વધારે ઝેરીલી છે જે માયા. બ્રહ્મા શિવ મહેશ જેવાને છોડે નહીં, એ માયા કોઈ સામાન્ય જીવને છોડે? છોડે? માયાના પંજામાંથી કોણ બચ્યું? અહો પ્રભુ અચરજ માયા તુમ્હારી, બ્રહ્મા મોહે ઇન્દ્ર મોહે, બધા જે માયામાં ફસાયા છે કોઈ બાકી નથી. પણ નોળિયાની જેમ આપણે જો શીખી જઈએ ને, શું આખો દિવસ ભલે લડો, સવારના 8 થી રાતના 8 સુધી લડો, પણ હાજે 8 વાગે એટલે 8 થી 9 એક કલાક નોળવેલ સૂંઘી લો. આ કથાની નોળવેલ સૂંઘતા, આ કથાની નોળવેલ જે અપનાવતા શીખી જાય ને, એ માયાના ઝેર સામે લડી શકે, માયાના ઝેરથી બચી શકે અને માયાના ઝેરથી એ ઉગરી શકે. વાત નાની પણ સમજી શકો તો.
બસ કથાનો અર્થ શું? ભગવાનની ચરિત્રની વાતો કરવી એ જ કથા છે, જેમાં મહારાજ અને મહારાજના મોટા પુરુષ એનો મહિમા ગવાતો હોય એ કથાનું સ્વરૂપ છે. આપણા શાસ્ત્રોમાં કેવું સરસ લખ્યું છે. એક બે નાની વાત વાંચી લો, મને ખબર છે આમ તો આ હું કંઈક વિસ્તાર ચાલુ કરો ને પછી આ વચાતો જ નથી ગ્રંથ, પણ તમે જેમ સામે એમ બેઠા હોય ખીલ્યા કરો એમ તમને જોઈને હું ખીલી જાઉં પછી એવું છે. ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જહાજ. પુરુષોત્તમ પ્રકાશમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ભવજળ પાર ઉતરવા એ જાણો મારા ચરિત્ર છે જહાજ, માટે સૌને સંભારવા એમ શ્રીમુખે કહે મહારાજ. તમે ક્યારેક અનુભવ કરજો, થાકેલા હો ક્યારેક કરજો, તમે ક્યારેક થાકેલા હો, તમે કંટાળેલા હો, તમારું મન ઉદ્વિગ્ન હોય, તમારું મન અશાંત હોય, તમારું મન પીડામાં હોય, આવા કોઈક સમયે તમે ગુરુજીની કોઈક સારી કથા, તમને જે ગમતી હોય, હરિજન સાચા, અક્ષરના વાસી વાલો, એકાદ કોઈ સારી કથા, કોઈ મહારાજના ચરિત્રની કથા તમને ગમતી હોય ચાલુ કરજો. તમે 10 કે 15 મિનિટ પછી તમારા હૃદયનો અનુભવ કરજો, તમારા હૃદયનો અનુભવ તમે કરજો. જેમ કોઈ અશક્તિ આવી ગઈ હોય માણસને, લૂલો થઈ ગયો માણસ, ઢીલો પડી ગયો હોય, સુગરલો થઈ ગયો હોય, ઊભો ન થઈ શકતો હોય, હરીશભાઈ ખબર છે ને, અને પેલું એનર્જી ડ્રિંક આવે આપણે ઇન્ડિયામાં ગ્લુકોઝ આવે, ઠંડા પાણીમાં નાખી બરાબર હલાવીને એક ગ્લાસ પાઈ દો ને તો 10 મિનિટમાં એનો ચહેરો બદલી જાય. મેં તો જોયું છે 10 મિનિટમાં એના ચહેરાની રેખાઓ બદલી જાય. હાઉ મુરઝાયેલા ફૂલ જેવો થયો હોય, ખીલેલા ફૂલ જેવો થઈ જાય, એમ ઉદ્વિગ્ન મન, અશાંત મન, પીડિત મન, ત્રાહિત મન, એના માટે એકાદ વાર તમે ક્યારેક અનુભવ કરજો. ભગવાનના ચરિત્ર છે ને, ભગવાનની કથા છે ને, આત્માને પરમાત્મામાં જોડી દે છે. પાવર હાઉસ એક જ છે પરમાત્મા. ભગવાન સાથે જીવ જ્યારે જોડાય છે ને ત્યારે સુખ સુખ અને સુખ. વચનામૃત પંચાળાનું પહેલું, બુદ્ધિવાળાનું વચનામૃત, મહારાજ એમ કહે છે આ મસાલ જેમ કોઈ પકડી છે, મસાલથી નજીક આવે એટલો પ્રકાશ વધારે, મસાલથી જેટલો દૂર જાય એટલો પ્રકાશ ઓછો. એમ ભગવાનની મૂર્તિ એ સુખનું મૂળ છે. ભગવાનની મૂર્તિથી જેટલો નજીક આવે એટલું સુખ અધિક, અને ભગવાનની મૂર્તિથી જેટલો દૂર જાય એટલું દુઃખ અધિક. સુખ અને દુઃખનું બીજું કોઈ ગણિત જ નથી. હમણાં થોડા દિવસ પહેલા ડેઇલી વિડીયોમાં તમે સાંભળ્યું હતું ને ગુરુજી શું કહેતા હતા, બસ ભજન કરો ભજન. પવિત્ર દેહે યા અપવિત્ર દેહે, કોઈ પણ કામ કરતા કરતા, કોઈ પણ ક્રિયા કરતા કરતા ભજન ના છોડો. કેવી સરસ ગુરુજીએ વાત કરી હતી ખબર છે, હમણાં થોડા દિવસ પહેલા જ હતી ડેઇલી વિડીયોમાં ગુરુજી કહે, બસ કોઈ પણ ક્રિયામાં તમે ભગવાનને સાથે રાખશો ને તો ભગવાન તમને ઉગારી લેશે, ભગવાનનું સ્મરણ તમને ઉગારી લેશે, ભગવાનનું ભજન તમને તારી નાખશે. ક્રિયા તો બંધનકારી જ છે, ક્રિયા તો દુઃખ આપનારી જ છે, પણ એમાં તમે ભજન ઉમેરી દીધું ને એટલે બંધન નહીં કરે. ક્રિયા તો દુઃખ આપનારી જ છે, પણ એ ક્રિયામાં તમે ભગવાન ઉમેરી દીધા ને તો હવે દુઃખ આપી નહીં શકે, તમને ઉગારી લેશે, ટૂંકમાં તમને એમાંથી બચાવી લેશે. ભવજળ પાર ઉતરવા, ભવજળ પાર ઉતરવા એ જાણો મારા ચરિત્ર છે જહાજ, માટે સૌને સંભારવા એમ શ્રીમુખે કહે મહારાજ. ક્યારેક ક્યારેક આપણે બેઠા હોઈએ, આપણે એક નાના સ્વામી છે એમણે મને એક વાત કરી બહુ સરસ, આપણા મંડળના નાના નાના સંતો પાર્ષદો એવા સરસ અંગવાળા છે, એમ કે હું રાત્રે સુવા જાઉં એટલે આપણે ત્યાં છે ને ચરિત્રની માળા કરે ખબર છે, ચરિત્રની માળા, એક માળાનો મણકો ફેરવાનો અને મહારાજનું એક ચરિત્ર સંભાળવાનું, બેઠા બેઠા આંખ બંધ કરીને ધ્યાન કરવું.
એક મણકો ફેરવ્યો, છપ્પૈયામાં ધર્મદેવ અને ભક્તિ માતાના આંગણે રાત્રે 10:50 વાગે બાલપ્રભુ પ્રગટ થયા. કેવું સરસ જે ચરિત્ર યાદ આવે. બીજો મણકો ફેરવે, બાલુડા નાના ઘનશ્યામ પોતાના મિત્ર વેણી માધવ પ્રાગ સાથે આંબાવાડીમાં રમવા ગયા. કાલિદત્ત આવ્યો, પ્રભુએ પોતાના ઐશ્વર્યથી એનો સંહાર કર્યો, પૃથ્વીના ભારને ઓછો કર્યો. ત્રીજો મણકો ફેરવે, નાના ઘનશ્યામ મિત્રો સાથે નીકળ્યા છે. નારાયણ સરોવરમાં એક માછીમાર માછલા મારે, એને જોઈ ભગવાનને દયા આવી, માછલાઓને જીવંત કર્યા, માછીમારને પાઠ ભણાવ્યો. એક એક ચરિત્ર માણાના મણકા ફેરવતા જાય, એનું ધ્યાન કરતા જાય, સૂતા સૂતા એમ કે હું દરરોજ મહારાજના એક ચરિત્ર, બે ચરિત્ર, ત્રણ ચરિત્ર સંભાળતા સંભાળતા સુઈ જાઉં. જન્મ કર્મ જે માહેરા ગાયે સાંભળે સંભારે સોય, તે જન જરૂર જાણજો મારા ધામના વાસે હોય. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. ભગવાનના જન્મથી લઈ તે તમામ ચરિત્રો દિવ્ય છે, કલ્યાણ કરનારા છે, આલોક અને પરલોકમાં જીવનું સારું કરનારા છે. ભગવાનના ક્રોધની કથા પણ જીવના ક્રોધને ટાળનારી છે. અરે ભગવાનના કામની કથા પણ, જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુએ ગોપીઓ સાથે ક્રીડા કરી, રાસ પંચાધ્યાયની કથા, ભગવાનના કામ સંબંધી, આમ તો ભગવાનમાં કામ છે જ નહીં પણ એવી કોઈક કથા હોય, ભગવાનના લોભની કથા, ભગવાને કંઈક લોભ કર્યો એવી કથા, એ કથા પણ જીવના અંતરના લોભને તો ટાળનારી જ છે. કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ જે કંઈ કરે છે એની તમામ ક્રિયા એ કલ્યાણ કરનારી છે, અને પરમાત્મા સિવાયની તમામ ક્રિયાઓ, ભગવાનના સંબંધ વિનાની જે કોઈ ક્રિયાઓ છે એ કલ્યાણને બગાડનારી છે. કેવું સરસ સ્વામી લખે છે, જન્મ કર્મ જે માહેરા ગાયે સાંભળે સંભારે સોય, તે જન જરૂર જાણજો મારા ધામના વાસે હોય. એમાં કાંઈ અટપટ નથી. ચરિત્રમાં કાંઈ અટપટું ખરું? જ્ઞાનમાં તો યાદ રાખવું પડે, પૃથ્વી કરતા 10 ગણું જળ, જળ કરતા 10 ગણું તેજ, તેજ કરતા 10 ગણું વાયુ, પૃથ્વીની તન્માત્રા સ્પર્શ, જળની તન્માત્રા રસ. આમાં ચરિત્રમાં આડુંઓળું થઈ જાય તો એ ચિંતા નહીં, આઘું પાછું થઈ જાય તો એ ચિંતા નહીં, મહારાજનો મહિમા છે બસ એમાં. તો આપણા શાસ્ત્રોમાં એક વાત છે, કહી દઉં. વડોદરામાં શ્રીજી મહારાજની સવારી હાથી ઉપર કાઢી, આવું બધા સંતો બધા શાસ્ત્રોમાં લખ્યું છે, એટલે મહારાજ હાથી ઉપર જ બેઠા હશે અને હાથી ઉપર વડોદરામાં સવારી નીકળી. પણ એક સદગુરુ સંતે એવું લખ્યું કે મહારાજની વડોદરામાં ઘોડા ઉપર સવારી નીકળી, એટલે બીજા સંતો એમને ફરિયાદ કરી કે તમે ઘોડો ક્યાંથી લાવ્યા? તો કે ભાઈ મને ઘોડા ઉપર બેસાડે છે. ઘોડા ઉપર બેસાડ્યા મહારાજને? મૂળ તો મહારાજની સવારી કાઢવી છે વડોદરામાં, હાથી કે ઘોડો મહત્વનો નથી. વાત સાચી કે ખોટી? તમારે શાક હલાવવું છે ને, તમને તવેથો ન મળ્યો તો ચમચાથી લાવી દો, ચમચો ન મળે ચમચીથી લાવી દો, હલાવવા હારે કામ છે બરાબર, અને નહીં હલાવો તો ચોટી જશે. ત્યારે પછી એવું ન જોયું કે ભાઈ તવેથો ક્યાં છે, ન મળો તો સ્ટોરમાંથી લેવા જાઓ, ત્યાં સુધીમાં શાક પૂરું થઈ જાય. વાત સાચી ને દાદા? શાકને હલાવવું જ છે, તપેલું ચડાવી જ દીધું છે, પછી તવેથો મળે તો તે તવેથાથી હલાવો, તવેથો ન મળે તો ચમચો લઈ લો, ચમચો ન મળે તો ચમચી લઈ લો, પણ ચોટવા દેતા એ મહારાજની મૂર્તિનું ધ્યાન થાય, મહારાજના લીલા ચરિત્રનું ગાન થાય, એ મહત્વનું છે. શાસ્ત્રો અનંત છે, શાસ્ત્રો સિદ્ધ દશાથી સંતોએ લખ્યા છે, દિવ્ય રૂપે સંતોએ મહારાજના ચરિત્રો જોતા જાય, લખતા જાય, સંભાળતા જાય, લખતા જાય. કહેવાનું ભગવાનનો સંબંધ છે, મહત્વનો છે. એમાં કાંઈ અટપટ નથી, જાણી લેજો જન જરૂર, અન્ય ઉપાય અળગા કરે ધારી લ્યો એટલું ઉર, ભવજળ પાર ઉતરવા
એ જાણો મારા ચરિત્ર છે જાજ, માટે સહુને સંભારવા એમ શ્રી મુખે કહે મહારાજ. માટે બસ ચરિત્રો સાંભળ્યા જ કરો, ભગવાનના ચરિત્રો વાંચ્યા જ કરો, ભગવાનના ચરિત્રો નવા નવા ચરિત્રો એમાં ડૂબા જ કરો. આ કથા સાંભળનારા ભક્તોને મારી વિનંતી, જેને વાંચવાનું અંગ હોય, આપણા નંદ સંતોએ કેવા ચરિત્રો, હરિચરિત્ર ચિંતામણી હમણાં આપણે ત્રણ ભાગમાં પબ્લિશ કરી, સંત સ્વામીને ખૂબ તાળીઓથી વધાવવાનું મન થાય એટલો સારો દાખલો સંત સ્વામી કરે છે. હું તો વાંચું છું હમણાં, હસમુખભાઈ આપણને એટલો આનંદ થાય એવા ચરિત્રો મહારાજના. આપણા બ્રહ્મસ્વરૂપ સ્વામીનું લખેલું સાગર મંથન ગ્રંથ, મહારાજના કેવા સારા ચરિત્રો, કેટલા દિવ્ય ચરિત્રો, જેને વાંચવાનું અંગ હોય મહારાજના આવા ચરિત્રોથી ભરપૂર ગ્રંથો એનું વાંચન કરીએ. વાંચી ન શકીએ તો આવી સારી કથા હોય એનું રોજ શ્રવણ કરીએ. હમણાં પૂજ્યપાદ ગુરુજી પધારવાના છે, બસ થોડા જ દિવસોમાં, આપણી પાસે હવે દિવસો ગણાય છે, કાઉન્ટ ડાઉન ચાલુ થઈ ગયું છે, થોડા જ દિવસોમાં આપણો પીવડા ઘનશ્યામ મહારાજનો પ્રથમ પાટોત્સવ શરૂ થશે. એના નગારા વાગી રહ્યા છે, એની નોબતો હવે ફૂંકાઈ ગઈ છે. બસ તમે બધા ભક્તો પધારો એટલે અમે હવે રાહ જોઈએ છીએ. આજે જ ગુરુજી સાથે વાત થતી હતી, ગુરુજી સમાચાર બધા પૂછતા હતા, કયા કયા સ્ટેટમાંથી ભક્તો આવવાના છે, અંદાજિત કેટલા બહારથી ભક્તો આવશે, બધા ભક્તો માટે રહેવાની સગવડ બરાબર થઈ ગઈ છે ને, કોઈ અગવડ પડે એવું નથી ને. નાની નાની વાતની ગુરુજી ચિંતા કરતા હતા, પૂછતા હતા, બધા મેં સમાચાર આપ્યા, ખૂબ રાજી થયા. કહેવાનું હવે ગુરુજી અમે સંતો આપણા પીયુડા ઘનશ્યામ મહારાજ તમારા બધા ભક્તોની રાહ જુએ છે, વહેલા પધારો. આવો ભક્તો એ આવો ભાઈઓ, કથા ગંગા નાવો, એટલું સરસ ભજન છે. આવો ભાઈઓ, આવો ભક્તો, બસ આ કથારૂપી ગંગામાં સ્નાન કરો. ગુરુજીના શ્રીમુખે એવી સુંદર આ કથા એનો પ્રારંભ થશે. મહારાજના ચરિત્રો આપણે નિત્ય નવીન નવીન એ સાંભળશું. તમને બધા ભક્તોને વિનંતી, બસ પાંચે પાંચ દિવસ, એક એક સેકન્ડ આપણા સમયની મહત્વની છે માની, એક પણ સેકન્ડ આપણે મિસ ન કરીએ, કથામાં પૂરેપૂરો લાભ લઈએ. મહારાજના અભિષેકનો, દિવ્ય દર્શનનો અતિ અમૂલ્ય લાભ, વર્ષમાં એવો લાભ તો ફરીવાર મળવાનો નથી, એ લાભ આપણે ન જવા દઈએ. મહારાજ આગળ અન્નકોટ થવાનો છે, ખાસ સ્ત્રી ભક્તો લોયાધામ પરિવારના દરેક બહેનો પવિત્રપણે સારી સારી વાનગી, નવી નવી વાનગી મહારાજ માટે તૈયારી કરી રહ્યા છે. આ કથા સાંભળનારા બધા ભક્તોને મારી વિનંતી, તમે પણ જો મેં જોડાવા ઈચ્છતા હો એન્ડ ન્યૂજર્સીના આ સ્ત્રી ભક્તોનો તમે કોન્ટેક્ટ કરી, તમે શું બનાવી શકો પવિત્ર રીતે, ધર્મનિયમની મર્યાદા પાળીને, ધર્મની નિયમની મર્યાદા તોડીને જો તમે બનાવશો તો મહારાજ તમને દંડ આપશે ને અમને દંડ આપશે. થાય તો જ કરજો, પણ તમારી શ્રદ્ધાને શક્તિ હોય તો મહારાજની આ અન્નકૂટની સેવામાં પણ તમે જોડાઈ શકો. આપણી શક્તિ, આપણા શ્વાસ, આપણો સમય ભગવાનના કામમાં આવ્યો એટલો જ સાચો, બાકી તો બધો જાય જાય જીવતર જોને તારું, જેવી રીતે જળ વહ્યું જાય સાથે જંતુઓ બી જાય છે. આકાશમાંથી પડેલું પાણી, આકાશાત પતિતમ તોયમ સાગરમ પ્રતિગચ્છતિ, ખારા દરિયામાં જઈ બધું ખારું જ પાણી થવાનું, એમ આપણો જીવનનો સમય બધો જ એક દિવસ તો માટીમાં જ. એ ઢેર મિટ્ટી કા હર આદમી હે, એ બાદ મરને કે હોના યહી હે. ઢેર મિટ્ટી કા હર આદમી હે, માટે મહારાજના ચરિત્રો. સ્વપુરુષ મપિ વીક્ષ્ય પાસ હસ્તમ વદતિ યમઃ કીલ તસ્ય કર્ણ મૂલે પરિહર ભગવત કથાસુ કથાસ્તુ મત્તાન પ્રભુરહ મન્ય નૃણામ વૈષ્ણવાના. ભાગવતજીના મહાત્મ્યના છઠ્ઠા અધ્યાયમાં ભગવાન વ્યાસ કેટલું અદભુત લખે છે. સ્વપુરુષમપિ વીક્ષ્ય પાસ હસ્તમ વદતિ યમઃ, યમરાજ પોતાના યમદૂતોને સલાહ આપે છે, આજ્ઞા કરે છે. વદતિ યમઃ કિલ તસ્ય કર્ણ મૂલે, યમદૂતોને આદેશ આપે છે, જાઓ પૃથ્વીના માણસોનો સંહાર કરો, એક એકને પકડીને લાવો, એના કર્મ પ્રમાણેને દંડ આપો, નરકના કુંડોને ભરી દો.
પાછા બોલાવે, અહીંયા આવો. વદતી યમઃ, યમરાજ કિલ તસ્ય કર્ણમૂલે, નજીક બોલાવી એના કાનમાં એક વાત કરે છે, સાંભળો, ભૂલ ન કરતા, ચૂકી ન જતા, પરિહર એવા માણસોને છોડી દેજો. ભગવત કથાસ્તુ, મત્તાન ભગવાનની કથા સાંભળવામાં તલ્લીન હોય, ભગવાનની કથા સાંભળવાના વ્યસની હોય, ભગવાનની કથા સાંભળવાના આદતવાળા હોય એવા માણસોને તમે અડતા નહીં, હા, મહેરબાની કરીને એનો તમે સ્પર્શ ન કરતા. એને કદાચ ભૂલ કરી હોય તો પણ તમે એની ભૂલ સામે ન જોતા, એ કથામાં બેઠો છે, કથા સાંભળે છે, એટલે એનાથી 10 ફૂટ દૂર રહેજો. પ્રભુ રહમન્ય નિર્ણામ, હું આ દુનિયાના દરેક માણસોનો સ્વામી છું, દરેક માણસોનું નિયમન હું કરું છું, નતુ વૈષ્ણવાનામ. પણ જે ભગવાનની કથા સાંભળે છે, ભગવાનમાં જેને પ્રેમ છે, એવા માણસનો સ્વામી હું નથી. એને દંડ આપવો હશે તો પણ ઉપરના માલિક આપશે, એના ઉપર દયા કરવી હશે તો પણ સાક્ષાત ભગવાન નિર્ણય કરશે. માટે કથા સાંભળવામાં તલ્લીન માણસ, કથા સાંભળવાના વ્યસની માણસ, એને કંઈક અપરાધ કર્યા હોય, કંઈક ભૂલ કરી હોય, કંઈક એના પાપ હોય, તો પણ તમે એવા જીવને હાથ ન ડાળશો. સ્વપુરુષમપિ વિક્ષ્ય પાસ હસ્તમ, વદતિ યમઃ કિલ તસ્ય કર્ણમૂલે. પરિહર ભગવત કથાસ્તુ મત્તાન, પ્રભુ રહમન્ય નિર્ણામ નવૈષ્ણવાનામ. ભગવાનની કથા સાંભળવામાં તલ્લીન, ભગવાનની કથા સાંભળવાના વ્યસની, ભગવાનના ચરણોમાં પ્રેમવાળા જીવો, એને તમે અડતા નહીં. હું કહેવા એ માગું છું, બસ મહારાજના ચરિત્રો કેટલો મહિમા કહીએ, કેટલો શાસ્ત્રોમાં તો એટલો મહિમા છે ભગવાનના ચરિત્રોનો, એટલે તો આ હજારો શાસ્ત્રો. આપણા સંપ્રદાયના મહારાજના સમયમાં નંદસંતોએ લખેલા ગ્રંથો, નંદસંતોએ મહારાજના લખેલા ગ્રંથો, ચરિત્રોના ગ્રંથો આ 200 વર્ષમાં પૂરા છપાયા નથી, એટલા ગ્રંથો નંદસંતો લખીને ગયા છે. તમે કલ્પના કરો શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કેવું હશે. એ પુરુષોત્તમ નારાયણે પોતાની સામે બેઠેલા સાધુઓના ચિત્ત કેવા ખેંચ્યા હશે, કેવા ખેંચ્યા હશે. તમે આમ ડાયરી લઈને તમે પોતે તમારા ચરિત્ર લખવા જજો, કેટલા લખાય મને કહેજો, ડાયરી ખાલી રહેશે તમારા ચરિત્રોથી. કેમ કે આપણા ચરિત્રો લખવા જેવા, ખાધું પીધું બેઠા, ખાધું મહારાજના એવા ચરિત્રો અપાર છે. સદગુરુ આધારાનંદ સ્વામી કહે છે, એ બ્રહ્મા ભવ સુર શેષ, તિનકુ અગમ હે હરે ચરિત્ર, ઓરન જાને લેસ, જાને જો જનવત તેહે, ઓરન જાને લેસ, જાને જો જનવત તેહે. બ્રહ્મા ભવ કે મોટા મોટા દેવો પણ ભગવાનના ચરિત્રો પોતે સમજી શકતા નથી, એટલે કે બુદ્ધિથી ભગવાનના ચરિત્રો કોઈ સાંભળવા જાય એ સાંભળી ન શકે. ભગવાન જેના ઉપર કૃપા કરે એ જીવ સાંભળી પણ શકે અને સમજી પણ શકે એવા ભગવાનના ચરિત્રો અદ્ભુત છે. વિક્રમ સંવત 1856 શ્રાવણ માસની સુકારી વદ પક્ષની 6 તિથિ હતી, ત્યારે મહાન યોગીન્દ્ર સુખધામ શ્રીહરિ વરણી વેસે ત્યાં લોજપુરમાં પધાર્યા. એ પુર કે દ્વાર રહે પછો જોયે, આગે સમીપ એક વાપે સોયે, દ્રઢ પથ્થર કર રચિત અનુપા, નિરમલ નીર રહે સુખરૂપા. અને ગામના પશ્ચિમ દ્વાર આગળ સમીપમાં જ એક નાની વાવ હતી, પાક્કા પથ્થરથી અદ્ભુત રીતે બાંધેલી હતી, તેમાં સુખ થાય એવું નિર્મળ આછું તાજું સરસ પાણી હતું. કેવું સરસ વર્ણન છે ને, આપણને પણ વાવ પાસે પહોંચી જવાનું મન થાય. તે પાણીમાં ભગવાન શ્રીહરિએ સ્નાન કર્યું, વાવથી બહાર આવી અને વાવની ઉપરના ભાગમાં વડની છાયા હતી, તેની નીચે સુખદ એવા શ્રીહરિ બિરાજમાન થયા. કેવા બાલપ્રભુ છે, હવે શું ચરિત્ર થયું આ કથા વિસ્તારથી આપણે આવતીકાલે સાંભળશું. બધા ભક્તોને વિનંતી, આપણો પાટોત્સવ નજીક આવી રહ્યો છે,
પાટોત્સવમાં પધારવા માટે આ બધા ભક્તો જલ્દી તૈયાર થાવ. ગુરુજી પણ પાટોત્સવમાં જરૂર પધારવાના છે. ગુરુજીના કાર્યક્રમની રેખા આવતીકાલે જણાવીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.